જય શ્રી કૃષ્ણ મિત્રો, આ વિડીયોમાં સાંભળશું અધિક માસ પુરુષોત્તમ માસની મહાત્મ્ય કથા અને અધ્યાય. આજે અધિક માસનો 11મો દિવસ છે, તો આજે સાંભળશું અધિક માસની કથાનો અધ્યાય 11મો, ભોળાશંકરનું વરદાન. અને આજની કથા છે દાનનો મહિમા. મિત્રો, જે મનુષ્ય પુરુષોત્તમ માસમાં અધિક માસમાં નિત્ય અધિક માસની કથા સાંભળે છે, વાંચે છે, ભગવાન પુરુષોત્તમ રાયની પૂજા અર્ચના કરે છે, સ્નાન દાન ધ્યાન કરે છે, ભગવાન શ્રી કૃષ્ણની સેવા પૂજા કરે છે, તેના પર ભગવાન શ્રી હરિનારાયણ લક્ષ્મીપતિની કૃપા પ્રાપ્ત થાય છે, તેના કુળનો ઉદ્ધાર થાય છે. ભગવાને સ્વયં કહ્યું છે કે જે મનુષ્ય પુરુષોત્તમ માસમાં પ્રભુની ભક્તિ કરશે તે જન્મ મરણના ભયમાંથી મુક્તિ પ્રાપ્ત કરશે. આથી વ્યાધિ ઉપાધિથી ઘેરાયેલા, ખડપણથી ઘેરાયેલા આ સંસારને કદી પામશે નહીં. જે સ્ત્રી સૌભાગ્ય, સંતાન અને સુખની ઈચ્છાથી આ પુરુષોત્તમ માસમાં ભગવાન શ્રી નારાયણની પૂજા કરશે, સ્નાન દાન કરશે, તેને પણ પ્રભુ સ્વયં સૌભાગ્ય, સંતતિ અને સંપત્તિની પ્રાપ્તિ કરાવશે. તેવો પુણ્યશાળી આ પુરુષોત્તમ માસ છે, જેને પ્રભુએ કૃપા કરીને પોતાનું નામ આપ્યું છે. એવા પુરુષોત્તમ માસમાં જો આપણે પણ પ્રભુની પૂજા ભક્તિ કરીએ, કથા સાંભળીએ, તો આપણી ઉપર પણ પ્રભુ કૃપા કરે છે, તેમાં કોઈ શંકા નથી. તો મિત્રો, આ વિડીયોમાં સાંભળશું અધિક માસની કથાનો અધ્યાય 11મો, ભોળાશંકરનું વરદાન અને આજની સુંદર કથા દાનનો મહિમા. નારદ બોલ્યા, હે નારાયણ, અમે સર્વ મુનિઓને પણ કરવું મુશ્કેલ કાર્ય જે રીતે વિપ્રકન્યા મેઘાવતીએ કર્યું તે સાંભળો. મેઘાવતીએ શંકર ભગવાનને રીઝવવા વનમાં એકાંત સ્થળે ન જતા પોતાના આશ્રમમાં જ રહીને શંકરનું તપ આદર્યું, જેના ગળામાં હંમેશા માળા રૂપે સર્પ રહે છે. નંદી અને ભૃંગી ગણો જેમની સેવા કરે છે તે ઉમાપતિ શંકરની ભક્તિ કરવા લાગી. વર્ષની ત્રણેય ઋતુમાં ગમે તેવું વાતાવરણ હોય છતાં જરાયે ડગ્યા વિના તે તપ કર્યા કરતી. તેણે દ્રઢ નિશ્ચય કર્યો હતો કે પ્રાણને ભોગે પણ શંકરને પ્રસન્ન કરી ઈચ્છિત વરદાન મેળવી લેવું. તપ કરતાં પારાવાર કષ્ટ પડતું હતું, પણ શંકરનું રટણ ભૂલતી નહીં. શિયાળામાં કડકડતી ઠંડી પડતી તો પણ જળાશયમાં ગળાડૂબ પાણીમાં બેસી શંકરને આરાધતી. ભગવાનના રટણમાં તેને સ્રુધા તૃષાની અસર ન થતી. ક્યારેક એકાદ ફળ ખાઈ લેતી, ઘૂંટડો ઝડપી લેતી. પાર્વતી પતિ ભગવાન શંકર તો મેઘાવતીની સતત આરાધનાથી, ઉગ્ર કષ્ટદાયક તપથી તેના પર એટલા બધા પ્રસન્ન થયા કે તેમણે મેઘાવતીને દર્શન દીધા. સાક્ષાત ભગવાન શંકરને પોતાની સન્મુખ જોતાં જ તપથી અચેત બનેલી મેઘાવતીમાં ચેતન આવ્યું. તેની નિસ્તેજ આંખોમાં ચમક આવી ગઈ, કૃશકાયા પ્રફુલ્લિત બની ગઈ. ભગવાનના દર્શનથી શું નથી થતું? મેઘાવતી શંકર ભગવાનને નમન કરીને કહેવા લાગી, હે ચંડિકેશ્વર, ઉમાપતિ, ભૂલેશ્વર, મારા આપને વારંવાર નમસ્કાર હો. અલખ રાજાની મૃત્યુ પામેલી રાણીને આપે જ જીવતદાન આપ્યું હતું. બાણાસુરને રક્ષનાર આપ જ હતા. આપ પાપ હરતા અને શત્રુઓનો નાશ કરનારા છો. બધાના રક્ષક આપ જ છો, તો મુજ અબળાનું પણ રક્ષણ કરો. મારી ઈચ્છા પૂરી કરો, હે ભગવાન, મારા પર પ્રસન્ન થાઓ. મેઘાવતીની યાચના સાંભળી ભગવાન શંકર બોલ્યા, હે તપસ્વીની, તે એવું તપ કર્યું કે મારી તારી પાસે આવવું જ પડ્યું. હું તારા પર પ્રસન્ન થયો છું, હવે તારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. જે મહેચ્છાથી તે તપ આદર્યું તે તારા મનની ઈચ્છાથી વરદાન માંગી લે. આવો સુવર્ણ અવસર ફરી મળવાનો નથી, માટે તારી મનસા પ્રમાણે વર માંગી લે. મેઘાવતીના હર્ષનો પાર રહ્યો નહીં. તેણે હાથ જોડી મસ્તક નમાવીને કહ્યું, હે ભોળાના ભગવાન ગૌરેશ્વર, આપ મારા ઉપર પ્રસન્ન થયા હોય અને મારું કલ્યાણ કરવા માગતા હોય તો મેં મનમાં ધારેલી ઈચ્છા પૂર્ણ કરી આપો. હે ભોળા શંભુ, હું સ્પષ્ટપણે કહું છું કે મને શૂરવીર પતિ આપો, બળવાન પતિ આપો, રૂડોપતિ આપો, ગુણોપતિ આપો, જ્ઞાનીપતિ આપો. આ મારા મનની પ્રબળ ઈચ્છા છે. શંકર ભગવાન બોલ્યા, હે વિપ્રકન્યા, મેં તને પ્રથમ જ કહ્યું હતું કે તારી ઈચ્છા મુજબ થશે. હમણાં તે 5 વખત પતિ આપો, પતિ આપો એમ માંગણી કરી છે, તો તને 5 પતિ રૂડા, ગુણી, જ્ઞાની, શુરા, શર્મિષ્ઠ ઇત્યાદિ ગુણોવાળા મળશે. તે પણ જેવા તેવા નહીં, પણ આપ વડે પ્રસિદ્ધ પામેલા રાજા છે. અને તારી ઈચ્છા મુજબ 5 પતિ મળે તેવું મારું વરદાન છે, તથાસ્તુ. મેઘાવતી તો આ સાંભળીને ડઘાઈ ગઈ. એ તો ભારે કૌતુક કહેવાય.
આવું વિચિત્ર વરદાન તો કોઈ દેવ ન આપે. તેણે હિંમત કરીને કહ્યું, હે મહાદેવ ભોળા શંકર, આપે તો જગતમાં મારી હાંસી થાય તેવું વરદાન આપ્યું. ઘણા પુરુષોને 5 પત્નીઓ હોય તેવું મેં સાંભળ્યું છે, પરંતુ સ્ત્રીને 1 કરતાં વધારે પતિ હોય તેવું ક્યાંય જોયું નથી, જાણ્યું નથી કે સાંભળ્યું નથી. સ્ત્રીને તો 1 જ પતિ હોય, બીજો પતિ ક્યારેય ન હોય. જ્યારે મને 5 પતિની પત્ની થવાનું તમે વરદાન આપ્યું, આવી અજુગતી વાત મારા ગળે ઉતરતી નથી. કૃપા કરીને આપ આ 5 પતિનું વરદાન ફોક કરીને મને 1 પતિનું વરદાન આપો. ત્યારે ભગવાન શંકર બોલ્યા, હે કુલદીપા, મેં તથાસ્તુ કહ્યું એટલે આ વરદાન પ્રમાણે જ થશે, તેમાં તારે ગભરાવાનું કોઈ કારણ નથી. આ જન્મમાં તું 5 પતિની પત્ની નહીં બને, પણ આવતા જન્મે તારે 5 પતિની પત્ની થવું પડશે. તે કરેલી ભૂલનો તારે ભોગ બનવું પડશે. મહામુનિ દુર્વાસા જેવો મારા દેહરૂપ ગણાય છે તેવોનું તે માન રાખ્યું નહીં, તેની અવગણના કરી. દુર્વાસા એવા ક્રોધી છે કે ભલ ભલાને બાળી નાખે. તેમના તેજને તે ઝાંખું પાડી દીધું, તેમનો મોહો જાળવ્યો નહીં. આ ઉપરાંત પવિત્ર કારી ગણાતા પુરુષોત્તમ માસના મહાત્મની તે અવગણના કરી, નિંદા કરી. જેના અધિષ્ઠાત્રા શ્રી કૃષ્ણ છે તે પુરુષોત્તમ માસમાં અમે પણ વ્રત પૂજન કરીએ છીએ. જે પુરુષોત્તમ માસને નિંદે છે તે ઘોર નરકમાં પડે છે અને સેવે છે તે રીતિ સ્થિતિને પામે છે. તું પણ પુરુષોત્તમ માસમાં વ્રત કરીશ તો સુખી થઈશ, પરંતુ આવતા ભવમાં તારે 5 પતિ છે તે નક્કી જાણજે. આટલું કહીને ભોળા શંકર અંતર ધ્યાન થઈ ગયા. આ પ્રમાણે ઇતિશ્રી બૃહદનારદીય વિશે પુરુષોત્તમ મહાત્મામાં 11મો સમાપ્ત થયો. બોલો ભગવાન ભોળાનાથની જય, બોલો ભગવાન પુરુષોત્તમ રાયની જય. તો મિત્રો, આ હતો અધિક માસની કથાનો 11મો. હવે સાંભળશું આજની સુંદર કથા દાનનો મહિમા. એક નાનકડા ગામમાં એક ભલો પરગજુ કણબી તેની પત્ની અને પુત્ર સાથે રહેતો હતો. ત્રણેય જણા ખેતરમાં કાળી મજૂરી કરતા. સાંજે ઘેરે આવી પરવારીને એક તારો લઈ ભગવાનના ભજન ગાતા, અને તેમને હંમેશનો નિયમ હતો તેવી રીતે રોજ અન્નદાન કરવાનો નિયમ પણ કણબીએ જાળવી રાખ્યો. એક વેળા કણબી કણમણને ગંગા સ્નાન કરવાની ઈચ્છા થઈ. થોડા દિવસો પછી અધિક માસ બેસતો હતો અને અધિક માસમાં ગંગા સ્નાનનું મહત્ત્વ ઘણું છે એટલે કણબી પરિવાર ગાડામાં બેસી ગંગા નદી તરફ જવા નીકળ્યા. એક ગાડામાં કણબણ અને તેનો દીકરો બેઠા. એ ગાડું કણબીનો દીકરો હાંકતો હતો. બીજા ગાડામાં ઘર વખરી ભરેલી હતી જેથી ખાવા પીવામાં કે નાવા ધોવામાં સરળતા પડે, કોઈ પાસે હાથ લાંબો ન કરવો પડે. એ ગાડું કણબી હાંકતો હતો. જ્યાં સાંજ પડે એટલે તેઓ ગાડા ધોભાવતા અને રસોઈ બનાવી જમીને ભજનો ગાતા અને પછી સૂઈ જતા. સવાર પડતા પાછા ગાડા દોડાવી મૂકતા. કણબી પુરુષોત્તમ ભગવાનનો પાકો ભક્ત હતો, પરંતુ તે પાકો કે કાચો તેની કસોટી કર્યા વગર કેવી રીતે ખબર પડે. પુરુષોત્તમ ભગવાન તો સાધુના વેશે જંગલમાં આ બંને ગાડા થોભાવવાનો સંકેત કર્યો. કણબીએ તરત જ બંને ગાડા થોભાવ્યા. તે પોતાના ગાડામાંથી નીચે ઉતરી બે હાથ જોડી સાધુને પ્રણામ કરી કહેવા લાગ્યો કે મહારાજ, તમારી શું સેવા કરી શકું? સાધુએ કહ્યું, મારે ભોજનની ઈચ્છા નથી, મારે તો ગંગા સ્નાન કરવા જવું છે. પંથ ખૂબ લાંબો છે એટલે ચાલીને જવું મુશ્કેલ છે. જો તમે સેવા કરવા માંગતા હો તો તમારા બે ગાડામાંથી તમે જે ગાડામાં બેઠા છો તે ગાડું મને સોંપી દો, તેમાં બેસીને હું જઈશ. કણબીએ કહ્યું કે તમારા જેવા સંતની સેવા કરવાનો લાભ મને ક્યારે મળવાનો છે? આપ ખુશીથી ગાડું લઈ જાઓ, અમે પણ ગંગા સ્નાન કરવા જઈ રહ્યા છીએ, ત્યાં તમે અમારું ગાડું અમને પાછું સોંપી દેજો. કણબીની હિંમત અને ભાવના જોઈ સાધુ વેશમાં આવેલા પુરુષોત્તમ પ્રભુ તેના પર પ્રસન્ન થઈ ગયા, પરંતુ પોતાની પ્રસન્નતા પ્રગટ કરી નહીં. તેઓ તરત જ કણબીના ગાડામાં બેસી ગયા અને ગાડાને હંકારી મૂક્યો. ઘરવખરીના ગાડાને સાધુને સોંપેલો જોઈ કણબણ અને તેનો પુત્ર કણબી ઉપર ખૂબ ક્રોધે ભરાયા. કણબણે કણબીને ઘણા કડવા વેણ કહ્યા અને તેને લીધા વગર જ પોતાનું ગાડું આગળ હંકારી મૂક્યું. કણબી ભગવાનના ભરોસે એકલો જ પગપાળા આગળ ચાલવા લાગ્યો. હવે તેની યાત્રા દુઃખમય હતી, છતાં તેના મુખ ઉપર સંતોષ ઝળકતો હતો, કારણ કે તેણે સંતની સેવા કરી હતી. એવામાં એક શિવાલય જોવામાં આવતા મહાદેવના દર્શન કરવા એ તે તરફ ગયો તો રસ્તામાં એક ઝાડ નીચે એક સુંદર પાકું ફળ તેના જોવામાં આવ્યું. ફળ એટલું મોટું હતું કે તેની ભૂખ અને તરસ બંને સંતોષાય તેમ હતા.
પરંતુ અજાણ્યું ફળ ખાવાનું જોખમ વિચારી તેણે ફળ ખાધું નહીં. તે ફળ લઈને શિવાલયમાં ગયો અને મહાદેવના દર્શન કરી ધ્યાન કરવા બેઠો. ભગવાનની ભક્તિમાં કણમી ભૂખ તરસ ભૂલી ગયો. તેને સમયનું ભાન ન રહ્યું. એક દિવસ, બે દિવસ અને ત્રીજો દિવસ થયો, પણ કણબી ધ્યાનમાંથી મુક્ત થયો નહીં. ત્રીજા દિવસની રાત્રે મહાદેવ તેના આગળ પ્રગટ થઈ કહેવા લાગ્યા, હે ભક્ત, તારી સતત ભક્તિથી હું તારા પર અતિ પ્રસન્ન થયો છું. તારી જે ઈચ્છા હોય તે માંગ. કણબીએ કહ્યું, હે ભોળાનાથ, આપના દર્શનથી વધુ ઉત્તમ શું હોઈ શકે? ભગવાન, મને એક ઝાડ નીચેથી આ ફળ મળ્યું છે, તે કયું ફળ છે તે જણાવો. બસ આટલી જ ઈચ્છા છે. મહાદેવે તે ફળ હાથમાં લઈ કહ્યું કે, હે ભક્ત, એ જાણવા તારે મારી સાથે વૈકુંઠમાં પુરુષોત્તમ ભગવાનની પાસે આવવું પડશે. તેઓ આ ફળ વિશે કહેશે. કણબી હરખભેર મહાદેવ સાથે વૈકુંઠપુરીમાં ગયો. તેણે પુરુષોત્તમ ભગવાનને પ્રણામ કર્યા અને પેલું ફળ બતાવી તેનું નામ પૂછ્યું તો પુરુષોત્તમ ભગવાને કહ્યું, હે ભક્ત, તું બહુ જ ભાગ્યવંત છે કે તારા હાથમાં આ ઉત્તમ ફળ આવ્યું છે. આ દાનફળ છે, તું ખુશીથી આ ફળ ખાઈ શકે છે. કણબીએ ફળ ખાધું અને પછી આંખો મીચીને પુરુષોત્તમ ભગવાનનું ધ્યાન ધરવા લાગ્યો. આજે તેની પ્રસન્નતાનો પાર ન હતો. તેને મહાદેવ, પુરુષોત્તમ ભગવાન અને વૈકુંઠપુરીના દર્શન થયા હતા. પરંતુ આ શું ચમત્કાર! કણબીએ જ્યારે આંખો ઉઘાડી ત્યારે તે વૈકુંઠપુરીમાં નહીં પણ ગંગા નદીના તટ પર હતો. ત્યાં બંને ગાડા ઊભા હતા. તેની પત્ની અને પુત્ર તેની રાહ જોતા ઊભા હતા. કણબીને એકાએક આવેલા જોતા કણબણ અને તેનો દીકરો આશ્ચર્યમાં પડી ગયા. કણબીએ બનેલી બધી વાત તેમને કહી. પછી બધાએ ગંગા સ્નાન કર્યું. અધિક માસ પૂરો થતાં સુધી તે રોજ ગંગામાં નહાયા અને પુરુષોત્તમ ભગવાનની આરાધના કરી. આથી ત્રણેયનો જન્મારો સફળ થઈ ગયો અને અંત સમયે ત્રણેયનો વૈકુંઠમાં વાસ થયો. પુરુષોત્તમ માસમાં સ્નાન, દાન, ધ્યાન જે કરે છે તેના ઉપર ભગવાનની પરમ કૃપા ઉતરે છે અને તેની સદગતિ થાય છે. હે પુરુષોત્તમ ભગવાન, તમે જેવા કણબીને ફળ્યા તેવા જ તમારું આ વ્રત કરનારને, વ્રતની કથા વાંચનારને, સાંભળનારને, કહેનારને સૌને ફળજો, સૌની મનોકામના પૂર્ણ કરજો. જય પુરુષોત્તમ રાય. તો મિત્રો, આપણે સાંભળ્યો અધિક માસની કથાનો અધ્યાય 11મો અને આજની વાર્તા દાનનું ફળ, જે તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી, જે સાંભળવી તમને જરૂર ગમી હશે. તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય પુરુષોત્તમ રાય, જય ભોળાનાથ જરૂર લખજો. ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી, નવી ધાર્મિક કથા સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.